दर्शक मित्रों, हरिधाम सोखड़ा स्वामीनारायण संतो द्वारा जेने मार मारवामां आव्यो हतो तेनुं नाम अनुज छे अने हालमां ते अनुजनी एक ऑडियो क्लिप वायरल थई रही छे जेमां तेने संपूर्ण घटना विशे बताव्यु हतुं। ते ऑडियो क्लिप तमे मारा विडियोमां सांभळी शको छो। ત્યારે આપણા અમારા મંદિરમાં હરિધામ સોખડામાં બે જૂથ થઈ ગયા છે, પ્રેમ સ્વામીને માનનારા અને પ્રબોધ સ્વામીને માનનારા। બે જૂથ વચ્ચે અંદર શું હશે આપણને બહુ આઈડિયા નથી, પણ બે વખત ઘણા વખતથી જ્યારથી સ્વામીજી હરિપ્રસાદ સ્વામીજી ધામમાં પધાર્યા ત્યારથી આ વિવાદ ચાલતો આવ્યો છે અને કંઈક ને કંઈક નાની મોટી વસ્તુ થતી હોય છે। આજના દિવસે 6 જાન્યુઆરીએ સવારે અમે એકાઉન્ટ ઓફિસમાં બેઠા હતા, હું ને મારા જોડે જે સેવામાં છે એ બધા દીકરા, હું મંદિરમાં પોતે સેવા આપું છું, 4 વર્ષથી હરિધામ સુખડાની સંસ્થાની સેવામાં હું પોતે છું। હું પહેલાં બીજા સેન્ટર ઉપર હતો, આપણા વડોદરામાં આત્મીયધામ કરીને મંદિર, 3 વર્ષથી ત્યાં સેવામાં હતો અને અત્યારે 7-8 મહિનાથી હરિધામની સેવામાં છું, હરિધામ મંદિરમાં। એટલે આ બધી વસ્તુ એવી છે કે આજે સવારે બપોરે 12 વાગ્યા લગભગ 11-12ની વચ્ચેની વાત છે, હું મારા ભાઈબંધો સાથે બેઠો હતો અને બહાર બીજી કોઈક મેટર હતી એને લઈને બહેનો આવ્યા હતા, બહેનો અને બીજા ભાઈઓ બધા મિક્સ હતા અને એ યોગી આશ્રમ આપણું છે, ત્યાં આગળ સંતો જ્યાં રહે છે તો આપણે ધાર્મિક મર્યાદાને લઈને સંતો કોઈ દિવસ બહેનો સાથે વાત ના કરે અને બહેનને કોઈ દિવસ જોવે ને એને એ રીતનું અમારું ધાર્મિક મર્યાદા છે, પણ બહેનો એ બાજુનો અવાજ આવતો તો એટલે અમે જોવા માટે બહાર આવ્યા કે શું મેટર હશે એમ। એટલે અમે જેવા બહાર આવ્યા, અમે હું મારા બીજા ભાઈબંધો એમાંથી બીજા જે 4-5 ભાઈઓ હતા સુખડાના, એમાંથી પ્રણવભાઈ આસોજ અને બીજા પણ હશે મને નામ નથી ખબર, એ બધાએ ત્યાં આગળથી અમને બૂમા પાડી કે તમે કેમ બહાર આવ્યા, તમે અંદર જતા રહો એમ। એટલે અમે પાછા વળતા હતા અંદર જવા માટે, એટલે મારી એક્ઝેક્ટ પાછળ પ્રભુપ્રિય સ્વામી કરીને છે, પ્રભુપ્રિય સ્વામી, સ્વામી સ્વરૂપ સ્વામી, હરિસ્મરણ સ્વામી અને ભક્તિવલ્લભ સ્વામી, આ 4 સંતો હતા ત્યાં આગળ। એટલે મારો હાથ નોર્મલી ખિસ્સામાં હતો, એટલે એ પ્રભુપ્રિય સ્વામીએ મને ડાયરેક્ટ એવું પૂછ્યું કેમ તું વિડીયો ઉતારે છે એમ। એટલે મેં એવું કહ્યું હું એ કોઈ પ્રકારનો વિડીયો નથી ઉતારે એમ, એટલે મારો મોબાઈલ માંગતા હતા, એટલે મેં મારો મોબાઈલ ખોલીને એમને બતાવ્યો કે જો આ મોબાઈલ છે મારો, એમાં મેં કોઈ પ્રકારનો વિડીયો પણ નથી ઉતાર્યો અને કોઈ પ્રકારનો ફોટો પણ નથી પાડ્યો, પણ એમને ગમે તે રીતે વિવાદ કરવો જ હશે એ ભાવનાથી એમને મારો મોબાઈલ છૂટાવવા માટે પ્રયત્ન કર્યો, પણ હું મારો મોબાઈલ શા માટે આપું એમના માટે, એટલે મેં મારો મોબાઈલ પકડી રાખ્યો, મોબાઈલ પકડી રાખ્યો, એમને કોઈ ઓથોરિટી નથી કે મારો મોબાઈલ લઈને ચેક કરે, એ ખાલી મંદિરમાં એક સંત છે અને હું પણ મંદિરમાં સાધક છું, એમને કોઈ ઓથોરિટી નથી આપી કે એ મારી પર્સનલ વસ્તુ જોઈ શકે, એટલા માટે મેં કોઈ વસ્તુ એમને આપવા માટે યોગ્ય સમજી નહીં, એટલે મેં મારો મોબાઈલ પકડી રાખ્યો તો એમને મોબાઈલ જૂઠવવા માટે બધા એ અને હરિસ્મરણ સ્વામી અને ભક્તિવલ્લભ સ્વામી એ વિડીયોમાં તમને દેખાશે, પ્રભુપ્રિય સ્વામી મારા હાથ પકડીને મારી બોચી પકડીને ઊભા છે અને ગમે તે રીતે મારો મોબાઈલ લેવા પ્રયત્ન કરે છે, હરિસ્મરણ સ્વામી મને માર મારવા મળ્યા, ભક્તિવલ્લભ સ્વામી પણ, અને મારા ફ્રેન્ડ્સ મને બચાવવા આવ્યા એકાઉન્ટમાં, વિજયભાઈ છે ને સ્નેહલભાઈ છે એ મને બચાવ્યા, તેમને પણ મારીને ભગાવી દીધા અને ગમે તે રીતે લોકો ઢોર માર મારવા મળ્યા અને એટલું ગંદુ ગંદુ બોલવા લાગ્યા કે તમને જીવતા મારી નાખશું ને એ બધું હરિસ્મરણ સ્વામી બોલ્યા છે ત્યાં આગળ કે તમને બધાને મારી કાઢશો એમ। કોણે તો જે પ્રબોધ સ્વામીને મારનારે નિષ્ઠા ધરાવતા જેટલો સમાજ છે એ બધાની વાત હતી, એ રીતે સેન્ટ્રલ એ લોકો વાત કરતા હતા। આ ઘટના ઘટ્યા પછી તમને એવું લાગી રહ્યું કે તમારા જીવનું કંઈ જોખમ હોય? મારા જીવનું ખૂબ જ જોખમ છે, એ ઘટના ઘટી પછી હું એકાઉન્ટ ઓફિસમાંથી બહાર નીકળી શક્યો નથી, અમે એકાઉન્ટ લોક ઓફિસ લોક કરીને અમે અંદર બેસી રહ્યો છું, મેં બહાર એટલી બધી ધમાલ થતી આટલું બધું થયું, તેમ છતાં પણ અમને અત્યારે પણ મારી જીવનું જોખમ છે, અત્યારે મારા ગ્રેન્ડફાધર છે મારા ફાધર છે એ લોકો પણ એટલું બધા ટેન્શનમાં છે કે મારા દીકરાને આટલું બધું થઈ ગયું છે, જીવતો મંદિરથી પાછો આવ્યો છે એ એમને ખુશી છે કે મારો દીકરો ઘરે ગયો ને, એના માટે એ લોકો કોઈ નિવેદન પણ આપવા માંગતા નતા, પણ મેં નિવેદન આપવાનું એટલા માટે યોગ્ય સમજ્યું કારણ કે આ વસ્તુ છે સાચી।